गत सप्टेम्बर महिनामा राज्यमा अचानक ज नवा ट्राफिक रूल्स लागू पाडवामा आव्या हता। अचानक नवा ट्राफिक रूल्स लादवामा आवता नागरिकोमा अफरातफरी मची गई हती। सरकारे लोकोने ऊंघता राखीने लादी दीधेला कड़क ट्राफिक नियमोना कारणे वाहन संबंधित विविध सेंटरो पर नागरिकोनी कतारोना दृश्यो सर्जाया हता। नोटबंदी वक्ते सर्जाया हता तेवा दृश्यो ए दिवसोमा जोवा मळ्या। सामान्य नागरिको काम धंधो मूकीने ड्राइविंग लाइसेंस पीयूसी हेलमेट अने व्हीकल वीमानी व्यवस्था करवा व्यस्त बन्या छे। नागरिको आम तो लाइनमां शिस्तबद्ध उभेला देखाया हता। तेमना दिल अने दिमागमां सरकारना नियम विरुद्ध घमासाण चाली रह्यु हतु। नवा नियम लागू थया बाद अनेक जग्याए नागरिको अने ट्राफिक कर्मचारीओ वच्चे घर्षणना दृश्यो पण जोवा मळ्या हता। जो के ते वक्ते सरकारे लोकोना विरोध वच्चे स्थिति पारखीने नवा ट्राफिक नियम पालनमां 15 दिवसनी छूटछाट आपीने नागरिकोना रोषने काढवानो प्रयास कर्यो हतो। सरकारे ते वक्ते આપેલી 15 દિવસની છૂટછાટ આજે પૂરી થઈ રહી છે અને સરકાર હવે નાગરિકોના હિતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવા કટિબદ્ધ બની છે। એટલે અમારે મન રાષ્ટ્રનો અને રાજ્યનો પ્રત્યેક માનવી અગત્યનો છે। માર્ગ અકસ્માતથી એનું મૃત્યુ ન થાય, હેલ્મેટ હશે તો વધુમાં વધુ તો હેલ્મેટ તૂટી જશે પરંતુ વ્યક્તિ સલામત રીતે બચી જશે। એટલે અમારો આગ્રહ છે કે હવે રાજ્યના પ્રત્યેક માનવી જે ટુ વ્હીલર ચલાવે છે એમને હેલ્મેટ ફરજિયાતપણે પહેરવો જોઈએ અને હવે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે એમાં કેન્દ્ર સરકાર મક્કમ છે, રાજ્યએ પણ એનું પાલન કરવા રાજ્ય બંધાયેલું છે। તો હવે 1 નવેમ્બરથી વાહન ચાલકો માટે નવા ટ્રાફિક નિયમોનું પાલન ફરજિયાત થઈ જશે, જેના માટે દંડથી બચવા અને સજ્જ થવા રાજ્યની વિવિધ આરટીઓ કચેરીમાં લોકોની કતારો જામી છે। અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહન સંબંધિત વિવિધ કામગીરી માટે સવારથી જ લોકોની કતાર જામી ગઈ હતી। સરકારે વચગાળાની રાહત આપી હતી અને આવતીકાલથી જે કડક પાલન થનાર છે ત્યારે વાહન ચાલકોની પણ જે લાંબી લાંબી કતારો આરટીઓ પાસે લાગેલી જ અત્યાર સુધી જોવા મળી રહી છે। મહત્વનું છે કે આરટીઓના અધિકારીઓ તરફથી જે કલાકો પહેલાં વહેલા આવવાની જે કામગીરી પોતાની કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમ છતાં હજી સુધી કલાકો વીત્યા છે પરંતુ આરટીઓના અધિકારીઓ હજી સુધી તે પોતાની ઓફિસમાં આવતા નથી અને આખરે સામાન્ય પ્રજાએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તો આ તરફ સુરત આરટીઓ કચેરી પર વાહન ચાલકો કાચા પાકા લાયસન્સ માટે અને વાહન સંબંધિત અન્ય કામગીરી પૂરી કરવા માટે કતારબદ્ધ જોવા મળ્યા હતા। સુરત આરટીઓ કચેરી પરની આ ભીડ લોકોમાં આવેલી જાગૃતિ તો દર્શાવી રહી છે, સાથે સાથે નવા નિયમોથી દંડિત ન થવું પડે તેનો ડર પણ તેમને લાયસન્સ અને પીયુસી કઢાવવાની પ્રક્રિયા માટે પ્રેરિત કરી રહ્યા છે। જો કે કર્મચારીઓની થોડી ઢીલ અને ઇન્ટરનેટની ધીમી પ્રક્રિયાને કારણે પ્રોસેસ પૂરી થવામાં ઘણો સમય લાગી રહ્યો છે, છતાં નાગરિકો ધીરજપૂર્વક લાઇનમાં ઊભા રહ્યા છે। લાયસન્સ અને પીયુસી જેવા ડોક્યુમેન્ટ માટે પોલીસ કર્મચારીઓ પણ હવે સજ્જ બન્યા છે, કેમ કે કાયદો બધા માટે સરખો છે। જો જ્યારે કાયદો કાલથી અમલી બની રહ્યો છે તો એની પહેલી જવાબદારી પોલીસની છે, કેમ કે તમે ફરજ દરમિયાન તમારી પાસે દરેક ડોક્યુમેન્ટ હાજર હશે તો તમે બીજાને સલાહ સૂચન અથવા તો કાયદાની જાણ કરી શકશો। તો એના કારણે કાલથી અમલી બનેલ કાયદા માટે આજથી અમે અમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રહ્યા છીએ, માટે પીયુસીની લાઇનમાં અમે પણ ઊભા છીએ। આરટીઓના નવા નિયમોનો કડક અમલ શરૂ થઈ જાય તે પહેલા વડોદરામાં પણ પીયુસી કઢાવવા માટે વાહન ચાલકોનો પીયુસી સેન્ટરો પર ધસારો જોવા મળ્યો હતો। લોકો સવારથી જ પીયુસી સેન્ટર પર ઉમટી પડ્યા હતા। રાજ્ય સરકારે જે રીતે 15 દિવસની છૂટ આપી અને ત્યારબાદ આવતીકાલથી કાયદો અમલી બનવાનો છે, ત્યારે લોકો અત્યારે પોતાના વાહનનું પીયુસી કઢાવવા માટે લાઈનોમાં ઊભા છે। 2-3 દિવસની રજા બાદ જે રીતે આ શરૂઆત થઈ છે ને, આવતીકાલથી નવો કાયદો અમલી બનવાનો છે એટલે લોકો પોતાના પીયુસી કઢાવવા માટે વાહનો લઈને આવી રહ્યા છે। લોકોમાં એક પ્રકારે અવેરનેસ પણ છે અને થોડો સમય પણ મળ્યો છે એટલે લોકો આજે પોતાના પીયુસી સર્ટી છે એ વાહનના કઢાવી રહ્યા છે। પીયુસીની જે આખી પ્રોસેસ છે એ પ્રમાણે અહીંયા કોમ્પ્યુટરાઇઝ આ સિસ્ટમ છે ને એનો અત્યાર હાલ અમલ કરવામાં આવી રહ્યો છે। આપને થશે કે ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનથી થનારા રોડ અકસ્માત બાદ થતી જાનહાની રોકવા સરકાર આટલી સતર્ક કેમ થઈ ગઈ છે, પરંતુ તેના ઘણા કારણો છે। આંતરરાષ્ટ્રીય સડક સંગઠનના અનુસાર દુનિયાભરના વાહનોની કુલ સંખ્યાના 3% વાહનો ભારતમાં છે। એક અંદાજ મુજબ ભારતમાં આતંકવાદ અને ઉગ્રવાદને કારણે જેટલા લોકો મોતને ભેટે છે તેના કરતાં માર્ગ અકસ્માતમાં વધારે લોકો મોતના મુખમાં ધકેલાય છે। કેન્દ્રીય પરિવહન મંત્રાલયના આંકડા મુજબ દેશમાં માર્ગ અકસ્માતમાં દર વર્ષે 1.5 લાખ નાગરિકો મૃત્યુ પામે છે, જેમાં 65% નાગરિકો 18 થી 35 વર્ષના વચ્ચેના હોય છે।
અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારોનો આધાર છીનવાઈ જાય છે અને જે જીવતા રહે છે તે કાયમી પંગુતા ભોગવે છે. અકસ્માતોમાં દેશને સકુશળ માનવધન ગુમાવવું પડે છે. મૃતકના પરિવારને વીમાની ચૂકવણી કરવી પડે છે. અકસ્માતોમાં મોતના કારણે દેશને વાર્ષિક $20 અબજ નું નુકસાન થાય છે. અકસ્માતથી થતા મોતથી દેશની જીડીપી પર 3% બોજ પડે છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા નાગરિકોને લઈને સરકારને ઘણી ચિંતા છે. તેને નિવારવા કાયદો જરૂરી હતો, પરંતુ હવે સવાલ તેના અમલીકરણની પદ્ધતિ પર છે. કેમ કે આખરે તો જનતા માટે નિયમો હોય છે, નિયમો માટે જનતા નથી હોતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.